તો આગામી 21 ઓક્ટોબરના રોજ રાધનપુર બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે આ પેટા ચૂંટણીને લઈને હાર્દિક પટેલે નિવેદન આપીને જણાવ્યું હતું કે વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે અને લોકોએ અલ્પેશ ઠાકોરને સહયોગ આપ્યો હતો, જેના કારણે અલ્પેશ ઠાકોરની જીત થઈ હતી અને આ ભવ્ય જીતના કારણે અલ્પેશ ઠાકોરને સરકારમાં સ્થાન પણ મળ્યું હતું. હવે અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજની વાત આગળ વધારવાની જરૂર છે, જેમાં વ્યસન મુક્તિ, ઠાકોર સમાજની નોકરીઓ તેમજ દારૂબંધીની વાત સરકારમાં મજબૂતાઈથી પોતાની વાત સરકાર સામે રાખવા માટે હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરને સલાહ આપી હતી. બે હજાર 2017ની ચૂંટણીની અંદર અલ્પેશ ઠાકોર રાધનપુરથી ચૂંટણી લડ્યા, કોંગ્રેસમાંથી જીત્યા, લોકોએ સહયોગ આપ્યોનું કારણ એટલું હતું કે સરકાર સામે અમને અવાજ ઉઠાવ્યો હતો. આજે સરકારમાં ગયા છે તો મારી એક વિનંતી હશે અમને કે જે રીતે ચૂંટણી પહેલાં ઠાકોર સમાજની વાત કરતા, નોકરીની વાત કરતા, દારૂબંધીની વાત કરતા, વ્યસન મુક્તિની વાત કરતા, તો ભાજપમાં જઈને પણ આ બધી વાતને મજબૂતાઈથી રાખે. અને અમે તો આશા રાખીએ છીએ કે ભાજપમાં હોય કે ગમે ત્યાં હોય, લોકોના મુદ્દાનું નિરાકરણ આવે એ જ અમારી લોકોની પ્રાથમિકતા છે.